नमस्कार, आपनुं हार्दिक स्वागत छे एज्युकेशन गुजरातीमां। आजे आपणे धोरण 8માંના મેથ્સ વિષયનું ચેપ્ટર 9માંનું સ્વાધ્યાય 9.2 ના આપણે દાખલાઓ શીખીશું। અગાઉ આપણે થિયરી શીખી ગયા। જો તમે ચેનલ પર નવા વ્યૂઅર તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો સૌથી પહેલાં। પ્રશ્ન પહેલો, આપને એમ કીધું છે કે જે જોડ આપી છે એક પદીઓની જોડ એનો ગુણાકાર શોધવાનો છે। એમાં પહેલી રકમ છે 4 ને 7 પી, આ રીતના બંને એક પદી છે એનો ગુણાકાર કરવાનો છે, એટલે કે 4 × 7 પી। હવે તમે જુઓ 100 × કઈ 7 છે, 7 × 4 = 28, 28 ને ચલ એક પી છે તો 28 પી થઈ ગયા। બીજો દાખલો −4 પી = 7 પી, બરાબર 7 પી, એટલે −4 પી × 7 પી। હવે તમે જુઓ અહીંયા એક માઇનસ છે, અહીંયા પ્લસ છે, ગુણાકારમાં કોઈ બી એક માઇનસ હોય, નિયમ છે આગળનો કે પાછળનો, કોઈ બી માઇનસ હોય એટલે જવાબ માઇનસ જ આવે। 7 × 4 = 28, ગુણાકારની નિશાની છે, આધાર સરખો છે, એટલે ઘાટનો સરવાળો 1 + 1 એટલે −28 પી² થશે। ત્રીજો દાખલો −4 પી ને 7 પી³, એનો ગુણાકાર જોઈએ, −4 પી × 7 પી³। હવે અહીંયા બેમાંથી એક માઇનસ છે એટલે માઇનસ થઈ ગયા 7 × 4 = 28। અહીંયા પીમાંથી એક ઘાત, અહીંયા પીમાંથી એક ઘાત, આધાર સરખો, ગુણાકાર નિશાન, ઘાતનો સરવાળો એટલે પી² ક્યુ। ચોથો દાખલો 4 પી³ અને −3 પી, તો ગુણાકાર કરીએ 4 પી³ × −3 પી, બેમાંથી એક માઇનસ છે એટલે જવાબ માઇનસ જ આવશે, 4 × 3 = 12। અહીં પીમાંથી એક ઘાત છે, આધાર સરખો, ગુણાકાર નિશાન, ઘાતનો સરવાળો 3 + 1 એટલે 4 એટલે પી² ઘાત। પાંચમો દાખલો 4 પી ને 0, 4 પી × 0, હવે કોઈ પણનો 0 સાથે ગુણાકાર કરો એટલે જવાબ હંમેશા 0 જ મળે છે। આગળ જોઈએ બીજો પ્રશ્ન, પ્રશ્ન નંબર 2। એમાં લંબચોરસની લંબાઈ, લંબચોરસની લંબાઈ, પહોળાઈ આ માપમાંથી એક પદીની જોડનો ઉપયોગ કરી લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ × પહોળાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ શું છે, લંબાઈ × પહોળાઈ એ આપણે મેળવવાનું છે। હવે અહીંયા આપણે રકમ આપી છે P(P) ને Q, પછી છે 10 m 5 n, બીજી રકમ છે 20 x² 5 y² 4 x 3 x² ને છેલ્લી છે 3 m n 4 n p, બરાબર। આ રીતના આપણે કુલ 5 રકમ આપી છે। પહેલી રકમ છે એટલે એમાં લંબાઈ અને પહોળાઈ આપેલી છે, પહેલી છે P ને Q, તેમાં લંબાઈ કેટલી છે તો કે લંબાઈ P છે અને પહોળાઈ Q થઈ, બરાબર Q છે, તો બેનો ગુણાકાર કરીએ એટલે કે P × Q એટલે થશે PQ, અને એકમ એનો થશે, આપણે એકમ જે કહેવો પડે તો આમાં આપણે એકમ જણાવ્યા નથી એટલે કે એને કહીશું આપણે ચોરસ એકમ। જો સેમીમાં હોત તો ચોરસ સેમી થાત, મીટરમાં હોત તો ચોરસ મીટર થાત, પણ ક્યાંય એકમ આપ્યો નથી એટલે ચોરસ એકમ આપણે અહીંયા લખવું પડે, જો આ ના લખો તમે તો એના માર્ક કટ થઈ શકે, બરાબર। બીજું લંબાઈ કેટલી તો કે
आ बीजी रकम दस एम अने पहोड़ाई ई छे पांच एन, तो के दस एम गुणिया पांच एन गुणाकार करो तो के दस पांच पचास एम एन चौरस एकम। तीजो दाखलो आपणे जोईए, तो त्रीजा दाखलामां शुं छे के वीस एक्स नो वर्ग छे, बराबर। तीजा दाखलामां लंबाई केटली छे એટલે કે વીસ એક્સ નો વર્ગ અને પહોળાઈ કેટલી છે તો કે પાંચ વાય નો વર્ગ, એટલે કે વીસ એક્સ વર્ગ ગુણ્યા પાંચ વાય વર્ગ, વીસ પંચા સો, એક્સ નો વર્ગ વાય નો વર્ગ ચોરસ એકમ। ત્યારબાદ ચોથો દાખલો જોઈએ આપણે, તો કે ચાર એક્સ એ લંબાઈ છે અને પહોળાઈ છે ત્રણ એક એક્સ નો વર્ગ, એટલે કે ચાર એક્સ ગુણ્યા ત્રણ એક્સ નો વર્ગ, ચાર ત્રણ બાર, એક્સની એક ઘાત તો છે જ, આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે એક્સનો ઘન, ચોરસ એકમ। ત્યારબાદ છેલ્લી રકમ પાંચમી, એમાં લંબાઈ છે ત્રણ એમ એન અને પહોળાઈ છે ચાર એન પી, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ત્રણ એમ એન ગુણ્યા ચાર એન પી, ચાર ત્રણ બાર, એમની એક જ ઘાત છે, એનની બે ઘાત થઈ, એક વત્તા એક એટલે બે ઘાત, અને પીની પણ એક ઘાત છે એટલે બાર એમ એન વર્ગ પી ચોરસ એકમ। આ રીતના આપણે સરળતાથી બી દાખલા ગણી શકીએ જ્યારે આપણે થિયરી અને એના સૂત્ર આવડતા હોય તો। હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન, પ્રશ્ન નંબર ત્રીજો છે કોષ્ટક પૂર્ણ કરવાનો છે, ગુણાકાર કરીને, ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો, આવો પ્રશ્ન પૂછ્યો છે આપણે। હવે હું તમને એક સિમ્પલ કરાવી દઈશ એટલે એક રો ઉપરથી તમને બધી રો ખબર પડી જશે, પ્રથમ એક પદી, બીજી એક પદી, આપણે લખી નાખ્યું વ્યવસ્થિત, એટલે કે આમ તમે જુઓ બે એક્સ ઓછા પાંચ વાય ત્રણ એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વાય સાત એક્સ વર્ગ વાય અને ઓછા નવ એક્સ વર્ગ વાય વર્ગ, બરાબર। હવે કેનો સાથે ગુણાકાર કરવાનો છે, તમે જુઓ આ એક બીજી એક પદી એવી છે બે એક્સ, આ બે એક્સનો બે એક્સ સાથે ગુણાકાર કરવાનો, હવે આ આ જે બે એક્સ છે ને ટોટલી આ બધા સાથે ગુણાકાર કરવાનો છે, તો બે એક્સનો બે એક્સ ગુણાકાર કરીએ એટલે શું થયો, ચાર બે બે ચાર એક્સનો વર્ગ, પેલું મળી ગયું આપણે। હવે ઓછા છે એવા છે એટલે માઇનસ જવાબ આવશે, પાંચ બે દસ એક્સ ને વાય ઓછા દસ એક્સ વાય થયા, ત્રીજામાં ત્રણ ને બે તો કે છ, અહીંયા એક ઘાત છે અહીંયા બે ઘાત છે એટલે છનો છ એક્સનો ઘન થયો, અહીંયા ઓછા ચાર છે અહીંયા બે છે એટલે ઓછા તો આવશે જ, ચાર બે આઠ, એક્સની અહીંયા એક ઘાત અહીંયા એક ઘાત એટલે એક્સનો વર્ગ અને વાય, એ જ રીતના સાત બે ચૌદ એક્સનો ઘન, કારણ કે બે ઘાત અહીંયા એક ઘાત છે, ચૌદ એક્સનો ઘન વાય, અહીંયા ઓછા છે વત્તા એટલે ઓછા નિશાની તો આવશે, નવ બે અઢાર એક્સનો ઘન વાયનો વર્ગ, ઘન કઈ રીતના એ વર્ગ છે અહીં એક ઘાત છે એટલે એક્સનો ઘન થયો અને વાયનો વર્ગ। આ જ રીતના તમને કોઈ પણ બીજી એક રકમ આપી દીધી કે પાંચ વાય, તો શું કરવાનું છે, ઓછા પાંચ વાયનો આ દરેક સાથે ક્રમબદ્ધ ગુણાકાર કરવાનો છે અને અહીંયા લખતું જવાનું છે અને એ રીતના કોષ્ટક પૂર્ણ કરવાનું છે, એકદમ ઇઝી છે, જો તમને એક સમજાવી દો, ઓછા પાંચ વાય છે ત્યાં પાંચ બે દસ, પણ કેવા દસ ઓછા એવા એક્સ વાય, એક્સ ને વાય બે ચલનો ગુણાકાર તો કરવો જ પડે એ જ રીતના। હવે આપણે જોઈએ આગળ ચોથો પ્રશ્ન, પ્રશ્ન ચોથામાં તો કે આપણે ઘનફળ શોધવાનું છે, ઘનફળ શોધો, ઘનફળનું સૂત્ર ખબર છે આપણે, એ લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા
ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એલ બી એચ, એમ યાદ રાખવાનું. બરાબર, પહેલી રકમ આપણે આવી છે 5a, 3a² + 7a^4. બરાબર, હવે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આપણે આપી દીધી છે, તો કે ત્રણે ત્રણનો શું કરશું, ગુણાકાર. તમે પહેલાં સૂત્ર લખી નાખો, લંબાઈ લંબઘનનું ઘનફળ બરાબર એલ બી એચ. એલ બી એચ, એલ કેટલી છે, તો કે 5a × 3a² + 7a^4. હવે તમે જુઓ, ત્રણે ત્રણના સહગુણકનો ગુણાકાર કરો, 7 × 3 = 21, 21 × 5 = 105 થાય. કઈ રીતના તમને સમજાવું, જો મોટે જ આપણે ગુણાકાર થાય, જો 20 × 5 = 100 થાય અને 1 × 5 = 5 થઈ ગયા, એટલે 100 + 5 = 105 થઈ ગયા. હવે એક ઘાત છે, અહીં 2 અને 4, જો એના ચલ સરખા, ગુણાકાર નિશાની, ઘાતનો સરવાળો 4 ને 2 = 6, 6 ને 1 = 7, એટલે કે 105 × 7 થશે. એકમ આપણે આપ્યું નથી એટલે થશે ઘન એકમ. સેમી હોત તો ઘન સેમી થાત, મીટર હોત તો ઘન મીટર થાત, પણ આપણે કંઈ એકમ આપ્યું નથી એટલે ઘન એકમ લખી નાખવાનું. બીજી રકમ, બીજી રકમ આપણે એમ આપી છે 2b, 4q, 8r. હવે કે ત્રણે ત્રણનો ગુણાકાર 2p × 4q × 8r, કે 8 × 4 = 32, 32 × 2 = 64. હવે દરેકના ચલ જુદા જુદા, એટલે પી ક્યુ આર લખી નાખવાનું રહેશે એકમમાં ઘન એકમ. ત્રીજો દાખલો, એની રકમ છે xy, 2x² y, 2xy² આ ત્રણે ત્રણનો ગુણાકાર કરીએ, xy × 2x² y × 2xy². હવે તમે જુઓ છો કે અહીંયા એક્સમાંથી એક ઘાત તો છે, અહીં 2 છે, અહીં 1 છે, એટલે એક્સની કેટલી થઈ ટૂંકમાં, આગળ ચલ તમે જુઓ તો કે 2 2 4, પહેલાં એ લખીને કહીએ સહગુણો, સોરી સહગુણો કેટલા થયા, 2 2 4, 4 1 4. હવે એક્સની કેટલી ઘાત થઈ, તો એક્સની 4 ઘાત થશે, વાયની 1 1, અહીંયા એટલે 2 ને 1 3 ને 1 4, એટલે વાયની પણ 4 ઘાત થશે. તદના 4 × 4 x 4 y 4 ઘન એકમ એનો જવાબ મળશે. ચોથી રકમ છે 2b 3c, એટલે 1 × 2b × 3c, 3 2 6 6 1 6 6 થી 6 a b ને c, એકમ થશે ઘન એકમ. આ રીતના આપણે સરળતાથી ઘનફળ શોધી શકીએ છીએ. હજુ આગળ આપણે છેલ્લો પ્રશ્ન ગુણાકાર કરવાનો છે. પ્રશ્ન 5મો છે, ગુણાકાર શોધો. એમાં પહેલી રકમ છે xy, yz, zx, 3 3નો ગુણાકાર કરવાનો છે. xy × yz × zx, બરાબર. હવે તમે જોશો તો કે દરેકમાંથી ઘાત કેટલી છે, 1 1 છે. આધાર સરખો, ગુણાકાર નિશાની, ઘાતનો સરવાળો, એક્સ કેટલી વખત થયા, 1 અને 2 વખત, વાય કેટલી વખત થયા, 2 વખત, અને ઝેડ કેટલી વખત થયા, 2 વખત. એટલે જવાબ મળી ગયો આપણે, એકદમ ઇઝી દાખલા છે. બરાબર, એ બીજી રકમ a − a² અને a³ ઘન છે. બરાબર, તો કે a − a² × a³. હવે તમે જુઓ, ગુણાકારમાં કોઈ એક માઇનસ હોય એટલે જવાબ માઇનસ જ આવશે. અહીં એની કેટલી ઘાત છે, 1. આધાર સરખો, ગુણાકાર નિશાની, ઘાતનો સરવાળો, એટલે કે એની કેટલી, 3 ને 2 5 ને 1 6, એટલે −a² × 6 એનો જવાબ મળશે. ત્રીજો દાખલો, 2, 4y, 8y² + 16y³, બરાબર, 16y નો ઘન. હવે ગુણાકાર કરીએ, 2 × 4y × 8y² × 16y³ નો ઘન. હવે બધાનો ગુણાકાર કરીએ આપણે,
एटले के चार बी आठ अठ्यूठी चौसठ, चौसठ गुणिया सोल करिए एटले आपणे जवाब मळी जशे। ए आपणे रफ करिए एटले आपणे मळे छे अहीं 1024 वाई नो छ घात थशे। के रीतना जुओ, तरण ने बे, पांच ने एक छ। आ तमने गुणाकार ना आवडतो तो इजीली तमे शीखडावो होय तो के अठ्यूठी चौसठ, चौसठ गुणिया सोल छे ने तो चौसठ ने पहला तमे दस वडे गुणाकार करो, चौसठ ने पछी छ वडे गुणाकार करो, एनो सरवाळो करना करो, एटले एकदम इजीली तमने मळी जशे 1024 वाई नी छ घात। आ रीतना तरण ने बे, पांच ने एक छ। चौथो दाखलो, ए कोमा टू बी कोमा थ्री सी कोमा सिक्स ए बी सी, ए क्रॉस टू बी क्रॉस थ्री सी क्रॉस सिक्स ए बी सी, एनी केटली घात छे तमे जो तो के एक अहीं एक अहीं। पहले आपणे सौ गुणक गुणाकार करीए, छतन अठार, अठार बे छत्रीस, छत्रीस एनी बे घात, बी बे वखत छे एटले के बी नो स्क्वेर अने सी पण बे वखत छे एटले सी नो स्क्वेर थशे, एटले थर्टी सिक्स ए स्क्वेर बी स्क्वेर सी स्क्वेर आपणे जवाब मळशे। પાંચમો જવાબ આપણે, સોરી પાંચમો આપણે ક્વેશ્ચન જોઈએ આપણે। દાખલો, એમ કોમા માઇનસ એમ એન કોમા એમ એન પી, એમ કેટલી વખત છે તો કે હવે જોઈએ ત્રણ વખત છે, એમ ક્રોસ માઇનસ એમ એન ક્રોસ એમ એન પી, એક માઇનસ છે એટલે જવાબ માઇનસ જ આવશે, એમ આપણે ત્રણ વખત થયા એટલે એમનો ઘન, એક્સ એન કેટલી વખત છે તો કે બે વખત, એનનો વર્ગ અને પી એક વખત છે એટલે માઇનસ એમ ઘન એન વર્ગ પી આપણે જવાબ મળશે। તો આજ આપણે સ્વાધ્યાય 9.2 નું સોલ્યુશન જોતા રહો, એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો, થેન્ક યુ, આભાર।